જય હિન્દ મિત્રો આપણે એનટીએસસીનું પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ બરોબર આ બે હજાર ઓગણીસનું પેપર તમારી સામે છે આનો એકથી ત્રીસ પ્રશ્નો આપણે જોઈ લીધા છે જેને જોવાના બાકી હોય એ પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકે છે ડિસ્ક્રિપ્શનમાં પણ એમને લિંક મળી જશે તો આપણે થર્ટી વન નંબરના પ્રશ્નથી શરૂઆત કરીશું એકત્રીસમા નંબરથી આમાં એવું કીધું છે કે તમારે છે ને આ ચાર જે ફિગર છે એમાંથી અલગ ફિગર કઈ છે અલગ આકૃતિ કઈ છે એ આપણે જોવાની છે તો એલ એમ એન ઓ બરાબર તો આ ચારેમાંથી અલગ કઈ છે તો આમાં અલગ ઓ છે બરાબર કેમ કેમ કે જુઓ એલ જે છે એ લાઈનથી બને છે એમ એ પણ લાઇનથી બને છે એન જે છે એ પણ આપણી પાસે જો ત્રણ લાઈન હોય તો બની જાય પણ ઓ છે ને આપણી પાસે સીધી રેખા હોય તો એનાથી ન બને આવી રીતે ઓ ન લખી શકાય બરાબર તો ઓ માટે આપણી પાસે ગોળ કાંઈક જોઈએ તો એટલે આ અલગ બને છે આપણે આપણી ભાષામાં એવું કહેવાય છે કે રેખાખંડથી બને છે આ બધી આકૃતિ અને ઓ રેખાખંડથી નથી બનતી હવે જુઓ બત્રીસ નંબર છે તો બત્રીસમાં શું અલગ છે કે આ જે પી જે છે એ સીધું લખેલું છે મતલબ કે પી જેવું આપણે લખીએ એવું જ લખેલું છે અને બાકી બધા શું છે એ લૂંધું થઈ ગયું છે બી જે છે એ પણ ઊંધું થઈ ગયું છે અને ક્યુ જે છે એ પણ ઊંધું થઈ ગયું છે તો પી જે છે એ સીધું છે તો આપણે જે પી જે છે એ આન્સર આમાં થઈ જશે નેક્સ્ટ છે મિત્રો થર્ટી થ્રી નંબરનો પ્રશ્ન તો એમાં આપણે જોઈએ કે આ ડાગલા છે તો ચાર ડાગલા બનાવેલા છે તો એમાંથી કયો ડાગલો અલગ છે તો આમાં મહત્વની વસ્તુ એ છે કે જુઓ આમાં જે આ હાથ જેવું કંઈક દેખાય છે બરાબર આ જે હાથ જે છે ને એ બધાના હાથ આવી રીતે છે ટૂંકમાં આ સ્ટ્રેટ છે પણ આ જે આ ચોથો ડાગલો છે એનું જે છે ને હાથ આપણને દેખાતો નથી આવી રીતે આમ કા આમ કોઈ પણ ટૂંકમાં સ્ટ્રેટ એનું હાથ હોવું જોઈએ તો એ ડાગલાનું હાથ એવી રીતે છે નહીં તો આ જે ડી ઓપ્શન છે એ સાચો જવાબ થઈ જશે એવી રીતે આપણે ચોત્રીસમાં જોઈએ તો ચોત્રીસ માં મિત્રો અંદર જેટલી લાઈન છે એના કરતાં બે લાઈન બહાર છે કેમ કેમ કે જુઓ આમાં જુઓ આ બે લાઇન અંદર છે બાર કેટલી લાઇન છે ચાર લાઈન છે એક બે ત્રણ અને ચાર બરાબર આમાં જુઓ આમાં કેટલી લાઇન છે ત્રણ લાઈન છે બરાબર એક બે અને ત્રણ અને બાર કેટલી લાઇન છે પાંચ લાઇન છે એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર એવી જ રીતે આપણે જ્યારે આ સી નંબરનું જોઈએ તો એમાં કેવું થાય છે કે પાંચ લાઇન છે અંદર એક બે ત્રણ ચાર અને પાંચ અંદર પાંચ છે અને બાર કેટલી છે તો કે બાર જે છે ને એક બે ત્રણ ચાર પાંચ અને છ બાર છ જ લાઈન છે તો પાંચ અને છ બરાબર આ એ એક જ લાઈન વધારે થઈ હું શું જોઈતું હતું સાત લાઇન હોવી જોઈતી હતી બહાર કેમ કે અંદર કરતાં બે લાઇન વધારે છે બધા ફિગરમાં આમાં જુઓ ત્રણ અને પાંચ બે અને ચાર તો આમાં પાંચ અને સાત હોવું જોઈતું તું આમાં જોઈ લઈએ સાચું પડે છે કે નહીં તો આમાં પાંચ છે તો એની બાર કેટલી છે સાત લાઈન છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આવી રીતે બારે બાર કહેવાનો મતલબ આમાં સાત લાઈન છે પાંચ અને સાત અને આમાં છ જ લાઈન છે એટલે આ એક ખોટું થઈ જાય છે પાંત્રીસ પ્રશ્ન છે મિત્રો આ પ્રશ્ન છે ને ફિક્સ જ છે કે પરીક્ષામાં પૂછાય જ છે આ તમારે યાદ રાખવાનું આમાં બીજું કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર જ નથી કે એ કેટલા નંબર છે બી એફ જે એમ આમાં સીધું મોસ્ટ ઓફ જે લાઇન જે છે ને રેખાખંડથી બનતી હોય છે ત્રણ આકૃતિઓ અને એક આકૃતિ છે ને રેખાખંડથી નથી બનતી બરાબર તો આજુ આ ત્રણેય આકૃતિ જે છે એ રેખાખંડથી બને આમાં રેખા આ જેને આપણે રેખા ખંડથી ના લખી શકીએ એટલે આપણે આ જે છે એ ખોટું પડી જાય છે એવી રીતે મિત્રો નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ થર્ટી સિક્સ નંબરનો બરાબર તો થર્ટી સિક્સ નંબરનો પ્રશ્ન શું કહે છે કે ઉપર અને નીચે બંનેમાં સેમ આકૃતિ છે જુઓ એ ઓપ્શનમાં જુઓ ઉપર આવી રીતે છે અને નીચે પણ આવી રીતે છે બરાબર આ રીતે જોઈન્ટ કરેલું છે એવી જ રીતે બી જે છે એમાં કેવું છે ઉપર ગોળ છે નીચે પણ ગોળ છે તો આવી રીતે જોઈન્ટ કરેલું છે આમાં જુઓ સી માં શું છે ઉપર ચોરસ છે નીચે પણ ચોરસ છે અને જોઈન્ટ કરેલું છે પણ ડી માં શું થાય છે કે ઉપર આવી રીતે છે અને નીચે ગોળ છે તો આ બે અલગ અલગ આકૃતિ થઈ ગઈ બરાબર આમાં જોઈ લ્યો તમે ધ્યાનથી એટલે આ આકૃતિ ખોટી પડી જાય છે નેક્સ્ટ આપણે જોઈએ થર્ટી સેવન નંબરનો પ્રશ્ન આમાં શું છે કે ભાઈ બળા બધી આકૃતિમાં નીચે જાડું બરાબર અને એનું આપણે જે ડોક હોય એવી રીતે છે પણ આ જે યુ જે છે આમાં કેવું છે કે સીધે સીધું નીચે જેવું છે એવું જ ઉપર છે એટલે આપણે જે સી ઓપ્શન છે એ સાચો જવાબ થઈ જશે થર્ટીએટ નંબરનો પ્રશ્ન જોઈએ તો આમાંથી કઈ આકૃતિ અલગ પડે છે તો જુઓ બધામાં બે બે અંદર છે ને આ આ જે ટકટક ટકટક કરેલું છે ને આ ડાર્ક કરેલું છે ડાર્ક કરેલું તો બધામાં છે પણ આ ઝીરો એટલે કે જીરો ઓ અને ટ્રાયંગલ આ છે ને ચારે આકૃતિમાં છે આ ત્રણમાં છે આમાં છે ને ટ્રાયંગલ આપણને નથી જોવા મળતું તો જે સી છે એ આપણો સાચો જવાબ થઈ જશે તો આ રીતે આપણે સોલ્વ કરવાનું હોય છે હવે જુઓ મિત્રો આપણે જોઈએ થર્ટી નાઇન નંબરનો પ્રશ્ન બરાબર તો થર્ટી નાઇન નંબરના પ્રશ્નમાં શું છે કે બધામાં છે ને એક સીધી રેખા છે એક આમાંય છે આમાંય છે પણ આમાં શું તમને દેખાય છે રેખા છે ને વચ્ચે તૂટી જાય છે આવી રીતે બરાબર તો આવું ના આવવું જોઈએ કહેવાનો મતલબ કે આ જે છે એ ઓપ્શન આપણો સાચો જવાબ થઈ જાય છે એવી જ રીતે આપણે ફોર્ટી નંબરમાં જોઈએ તો ફોર્ટી નંબરમાં કેવું છે કે બે આકૃતિ છે બરાબર બધામાં બે બે આકૃતિ તો છે પણ એક આકૃતિ બીજા ઉપર ચઢેલી છે ધારો કે ફર્સ્ટમાં શું છે આમાં કે એક ચોરસ છે બરાબર એની માથે બીજું ચોરસ છે આવી રીતે રીતે એવી આ કેવું છે કે એક ગોળ ગોળ છે છે આવી રીતે બરાબર એવી રીતે આ ડીમાં શું છે કે એક આમ લંબ ઓલા જેવું છે બરાબર તો આ એને માથે એવું ને એવી આકૃતિ એટલે કે બે સેમ આકૃતિ છે પણ સી માં કેવું થાય છે જુઓ સાવ અલગ પડી જાય છે કહેવાનો મતલબ એની ઉપર સેમ ટુ સેમ ચડતું નથી તો આ શું થઈ ગયું અલગ આકૃતિ થઈ ગઈ તો મિત્રો આ રીતે આપણે છે ને ચિત્ર અલગ પડે છે કયું ચારમાંથી અલગ ચિત્ર કયું પડે છે એ પ્રશ્ન છે ને આપણે કાયમ પૂછાય છે બધી પરીક્ષામાં એટલે આ એનટીએસસીની પરીક્ષામાં ફિક્સ જ છે કે દસ પ્રશ્નો આવા આવે છે એટલે આપણે છે ને આ એ તૈયાર કરીને જવાનું કે કઈ આકૃતિ અલગ પડે છે બરાબર તો આપણે આ ચોથો ભાગ હતો આપણા પેપર સોલ્યુશનનો આપણે જો એકથી ત્રણ ભાગ જોવાના બાકી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને ત્યાં તમે એકથી ત્રણ ભાગ છે ને પહેલાં જુઓ અહીં તમને પ્લેલિસ્ટ પણ શો કરવામાં આવશે પ્લેલિસ્ટ ઉપર તમે ક્લિક કરીને સીધું જ તમે જઈ શકો છો કે બાકીના બધા ભાગ જોવા માટે થેન્ક યુ જય હિન્દ